મહાન પુરુષો મળે ને ત્યારે જ ઉદ્ધાર થાય. તમે અહીં ઘણા આયર ભાઈઓ બેઠા છે, બારીના બેઠા, સ્વામિનારાયણ વાળા બેઠા, તમે જેને ગુરુ કર્યા એ ગુરુ તમને અંતકાળે લેવા આવે એમ છે? તો હું કરવાના ગુરુ નહીં. ગુરુ કર્યા પછી મોક્ષ નો થાય તો ગુરુની કરવાનું હું? ફોટા રાખી મનુષ્ય અવતાર થી આપણો મોક્ષ થવો જોઈએ, ભગવાન લેવા આવવા જોઈએ આપણને. એ જમન જીવનની સાર્થકતા ને સફળતા છે આપણી. દુનિયાના રાજા બની જાવ તો રક્ષાનો ઢગલો સમસાનમાં આજ નહીં તો કાલ આપણો પૂરું થઈ જવાનું છે. મહાભારતની અંદર વ્યાસ ભગવાન એક વાત આપણને સમજાવી છે, એક રૂપક આપ્યું છે કે સંસાર છે ને એક વૃક્ષ છે, વડલો છે આખો. રસ્તા પર એક વડલાનું મોટું વૃક્ષ હતું, એની ડાળ કુવામાં જતી હતી, કુવા ઉપર એની બે વડવાઓ કુવામાં લબડાતી હતી, મોટી આવી કાંડા જેવી જાડી. ઉપર મધ બેઠું છે, મધના ટીપા કુવામાં જાય છે. કુવો હો હાથ ઊંડો છે, મલબા પાણી નથી, કાળા નાગ અને પથરા છે. એક ભાઈ વટે માર્ગો નીકળ્યા અને વડવાઈને લાકડીથી લાવ્યા આગળ, અને વડવાઈ પકડીને કુવામાં લબડતું શરીર મૂક્યું અને મધના ટીપા મોઢામાં લે છે. અધરથી આમ ભૂખ લાગી, મધ ભાવે. કોઈ મહાન પુરુષો નીકળ્યા એની વાત કરી કે આવું જોખમ ન લે, વડવાઈ છૂટશે ને હાથમાંથી તો તારું ફોતરું નીચડે, કાંઈ નથી કુવામાં, હો હાથ ઊંડો કુવો, કાળા નાગ પાણા છે, મરી જશ તું. કે વડવાઈ મેં પકડી છે બે હાથે, બે વડવાઈઓ, થોડા ટીપા લઈ લઉં. બીજા માણસ નીકળ્યા, એટલે વડવાઈને બે ઉંદડા કાપે છે, સફેદ ને કાળો. આવતો રહે કે ઉંદડાના દાંત નાના હોય એવી વડવાઈ એમનો કપાય, બે ત્રણ ટીપા લઈ લો ને વડવાઈ કપાઈ ગઈ. ભાઈ કુવામાં ગયા. ભગવાન વેદ વ્યાસ સમજાવે છે કે વડલો આ સંસાર છે અને વડવાઈ છે ને એ આપણી આવરદા છે. મધના ટીપા એ ક્ષણિક સંસારના સુખ છે, નાશવંત. વટે માર્ગો મહાન પુરુષો છે, બે ઉંદડા છે, સફેદ ને કાળો, દિવસ ને રાત, આયુષ રૂપે વડવાઈ ને કાપી રહ્યો છે. મહાન પુરુષો ચેતવે છે આપણને કે ભાઈ થોડુંક તમે કરી લો, તમે શરીરનું હારવું કરવું છે કે જીવનું હારવું કરવું છે આપણે?